અમદાવાદથી મળતા સમાચાર, માલધારી સમાજ દ્વારા તંત્રને ચીમકી. મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. માલધારી સમાજની તંત્રને ચીમકી. તો માલધારી સમાજ દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવ્યું છે. આગામી દિવસમાં ગાયો નહીં છોડે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી. કોર્પોરેશન કમિશનરને મળી માલધારીઓએ રજૂઆત કરી અને ચીમકી ઉચ્ચારી છે. 21 ઓક્ટોબરના રોજ સામાન્ય સભામાં ઠરાવની તેઓએ માંગ કરી છે. તો 3100 જેટલા ઢોર હાલ પાંજરાપોળમાં બાંધેલા છે. આ તમામ ઢોરને જો છોડવામાં નહીં આવે તો માલધારી સમાજે તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે તેઓ ઉગ્ર આંદોલન કરશે. તો આગામી દિવસમાં ગાયોને નહીં છોડે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી માલધારી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, જે પ્રકારે માલધારી સમાજ દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવ્યું છે, જો ગાયોને છોડવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે, શું છે વિગતો? આ રખડતા ઢોર મામલે જયારે હાઈકોર્ટ છે એક તરફ, જયારે લોકોને બચાવવા માટેનો પ્રયાસ કરી રહી છે, તો સાથે સાથે માલધારી સમાજ છે પોતાના જે પશુ છે તેને છોડવા માટેનો પ્રયાસ કરી છે. જે પ્રમાણે અત્યારે માલધારી સમાજ દ્વારા જે ચીમકી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં જો તેના માલ છોડવામાં, તેના ઢોર પશુ છે છોડવામાં નહીં આવે તો તેઓ રસ્તા રોકો આંદોલન પણ કરશે. અને સાથે 21 ઓક્ટોબરના દિવસે જે સામાન્ય સભા યોજાવાની છે તેની અંદર પણ જો ચર્ચા કરવામાં નહીં આવે અને ત્યારબાદ તેના પશુઓને દિવાળી પહેલા છોડવામાં નહીં આવે તો પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ મામલે તેઓ મ્યુનિસિપલ કમિશનર પણ મળ્યા છે અને આવેદન પત્ર પણ આપ્યું છે અને સાથે સાથે ચીમકી ઉચ્ચારી કે 21 ઓક્ટોબર બાદ જો નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલન, રસ્તા રોકો આંદોલન કરવાની પણ તેઓએ તૈયારી કરી રાખી છે. મેહુલ, જે પ્રકારે એક બાજુ રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માત થાય છે, હાઈકોર્ટે પણ તંત્રને કહ્યું હતું કોઈ ચોક્કસથી પગલા લેવામાં આવે, બીજી તરફ માલધારી સમાજ દ્વારા વારંવાર આ પ્રકારે વિરોધ કરવામાં આવશે, તો આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? સમસ્યા નિરાકરણ માટે જે તંત્ર, સીએનસીડી વિભાગ તેમજ પોલીસ છે તેને આ જવાબદારી સોંપવામાં આવી છે. પણ સાથે સાથે જે પ્રમાણે માલધારી સમાજના જે પશુઓ જે છે તેના જે વાછડાઓ છે તે ઘરે છે અને જે ગાયો છે અથવા પશુઓ છે દુધાળા તેઓ પાંજરાની અંદર છે, એટલે કે ઢોર ડબ્બાની અંદર છે, ત્યારે જે વાછડા છે તેને નુકસાન થાય છે. સાથે સાથે જે દુધાળા પશુઓ છે તેને પણ નુકસાન થતું હોવા અને તેના મોત જે છે તે પણ થઈ રહ્યા છે. ત્યારે આ મામલે બંને પક્ષો જે છે સામે સામે આવી રહ્યા છે અને સાથે એક બાજુ જે ઢોર પકડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તો બીજી તરફ જે પોતાના જે ઢોરને બચાવવા માટે દંડ ભરીને પણ માલધારી સમાજ છે તે પોતાના જે પશુઓ છે તે છોડવા માટેની આજે ઉગ્ર આંદોલનની તૈયારી પણ કરી રહ્યા છે. જી, માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે, રખડતા ઢોર મામલે તંત્રએ ઢોરોને પાંજરાપોળમાં પૂર્યા હતા, પરંતુ બીજી તરફ માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે તેમના ઢોરોને છોડવામાં આવે, જો છોડવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.